સગીરાને ભગાડી જઈ તેના પર બળાત્કાર ગુજારવાના ગુનામાં નડિયાદ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે સરકારી વકીલ મિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આરોપી બળવંતભાઈ ભીખાભાઈ રાઠોડ જે મૂળ છીપડીનો રહેવાસી છે તેણે ચોવીસમી જુલાઈ બે હજાર રોજ કપડવંશ નાની સુલતાનપુરા ખાતે રહેતી ફરિયાદીની પંદર વર્ષીય દીકરીને પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ફરિયાદીના વાલીપણામાંથી ભગાડી ગયો હતો જે સગીરાને તેણે રાજુભાઈ દલસુખભાઈ ઝાલા રહે સંતરામપુરના ઘરે રાખી હતી ત્યાંથી તેઓ અલગ અલગ જગ્યા પર સગીરાને લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો સમગ્ર મામલે કપડવંજ પોલીસ સ્ટેશને સગીરાનું અપહરણ અને સગીરા પર બળાત્કાર કરવાનો ગુનો દાખલ થયો હતો જે બાબતનો ટ્રાયલ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મિનેશભાઈ પટેલની રજૂઆતો અને ઓગણીસથી વધુ દસ્તાવેજી પુરાવા અને મૌખિક પુરાવાઓ ફરિયાદી પક્ષે રજૂ થતાં સ્પેશિયલ સેશન્સ જજ ડીઆર ભટનાઓએ આરોપી બળવંત રાઠોડને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે કોર્ટ દ્વારા જુદી જુદી કલમોમાં જુદી જુદી પ્રકારની સજાઓ અને જુદી જુદી રકમોનો દંડ ફટકાર્યો છે મહત્વની બાબત છે કે સરકાર દ્વારા રૂપિયા બે લાખની સહાય આવા કેસમાં સગીરાઓને આપવામાં આવતી હોય છે જે આપવા માટે પણ કોર્ટે નિર્દેશ કર્યો છે આજે જે સજા નામદાર શ્રી ભટ્ટ સાહેબે ફરમાવી છે એની વિગત એવી છે કે કઠલાલ તાલુકાના છીપડી ગામનો બળવંતભાઈ ભીખાભાઈ રાઠોડ એ પોતે કાપરવંજ ગામ પાસે આવેલ સુલતાનપુરા હોરા કબ્રસ્તાનની સામેના ખેતરમાં ફરિયાદીના ત્યાં મજૂરી કામ કરતો હતો અને ફરિયાદીની સગીર વયની પંદર વર્ષની દીકરીને લલચાવી ફોસલાવી પટાવી અને બગાડીને એ લઈ ગયેલો આ દીકરીને ભગાડીને રાજુભાઈ દલસુખભાઈ તાવિયાળ નામનો સંતરામપુર તાલુકાના આબા ગામના તેના મિત્રની ત્યાં લઈ ગયેલો મિત્રણી ત્યાં તેને સગીરભાઈની દીકરીની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર સંભોગ કરેલો તેનો સમગ્ર ટ્રાયલ ચાલી ગયો આ ટ્રાયલનો આજરોજ ચુકાદો આવેલો છે આ ચુકાદામાં પોક્ષોના સ્પેશિયલ જજ શ્રી ભટ્ટ સાહેબે આરોપીને ઇપિકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સજા અને દંડની હુકમ કરેલો છે જ્યારે ઈપિકો કલમ ત્રણસો છોતેર બે એન ત્રણ તેમજ પોક્સોની કલમ ત્રણ એ ચાર મુજબ અને પોક્સોની કલમ પાંચ એલમાં આજીવન કેદની સજાનો હુકમ તેમજ દંડનો હુકમ કરેલો છે જ્યારે પોક્સોની કલમ બારમાં ત્રણ વર્ષની સખત ક્યાદનો હુકમ કરેલો છે આરોપીને ટોટલ બેતાલીસ હજાર રૂપિયાનો દંડ પણ ફરમાયેલો છે અને ભોગ બનનારને ગુજરાત સરકારશ્રીને નોટિફિકેશન મુજબ રૂપિયા બે લાખનું વળતર આપવાનો પણ હુકમ કરેલો છે જ્યારે આરોપી નંબર બે છે રાજુભાઈ તાવેર તેને નિર્દોષ ઠરાવી આજરોજ નામદાર કોર્ટે છોડેલો છે